કેમ છો બધા? મજામાં છે? આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર છઠ્ઠો પાઠ જોઈ રહ્યા છે, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. અત્યાર સુધી આપણે 3 ભાગ જોઈ રહ્યા છીએ. ત્રીજા ભાગની અંદર આપણે મનુષ્યનું પાચનતંત્ર જોયું. હવે આપણે જૈવિક ક્રિયાઓમાં ચોથો વિડીયો જોવા જઈ રહ્યા છીએ, જેની અંદર શ્વસન વિશે માહિતી આપેલી છે. હવે તમને ખ્યાલ જ હશે કે શ્વસન જે છે એ કોઈ પણ સજીવ હોય એની મૂળભૂત જરૂરિયાત છે. જો એ શ્વસન ન કરી શકે તો એ જીવી શકે નહીં. તો શ્વસનના મુખ્ય બે પ્રકારો છે, એક તો જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. તમને આઈડિયા હશે એ પ્રમાણે કે જારક શ્વસન કોને કહેવાય, તો જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને આપણે જારક શ્વસન કહીશું, અને જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને આપણે અજારક શ્વસન કહીશું. હવે સમજીએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને કોષોમાં જે છે એ વિઘટન થાય છે અને તેમાંથી ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝનું વિઘટન થઈને આપણને ઉર્જા મળે છે. હવે એ ઉર્જા આપણને 3 રૂપમાં મળે છે, એટલે કે ઓક્સિજનની પ્રાપ્યતાને આધારે 3 રીતે આપણને એનું વિઘટન થાય છે. જો સૌ પ્રથમ આપણે જે ખોરાક ખાધું એનું શરીરમાં રૂપાંતર થશે 6 કાર્બન ધરાવતા ગ્લુકોઝની અંદર રૂપાંતર થશે. હવે આ ગ્લુકોઝનું કોષ રસમાં પ્રક્રિયા થઈ પાયરુવેટ બને છે. પાયરુવેટ જે છે એ 3 કાર્બન ધરાવે છે. હવે આ પાયરુવેટ જે છે, એટલે કે ત્યાં પાછળ પહેલો તબક્કો છે કે ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે, એટલે 6 કાર્બનમાંથી 3 કાર્બન ધરાવતા બને છે. એ પ્રક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. હવે 3 કાર્બન ધરાવતો પાયરુવેટ જે છે એ આગળ પ્રક્રિયા થતાં જો એને ઓક્સિજનની ગેરહાજરી મળે, એટલે કે બિલકુલ ઓક્સિજન મળે નહીં, તો એ યીસ્ટની હાજરીમાં એનું સમાર પાદન થશે. ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને થોડા ઘણા પ્રમાણમાં ઉર્જા મળશે, એટલે કે આપણે એને બિલકુલ ઓક્સિજન આપતા નથી. ઇથેનોલ એટલે ઇથેનોલ જે છે એ સામાન્ય રીતે માદક પીણું છે જેનાથી અસર થાય છે. તો આપણે એ પણ જોયું છે કે જ્યારે કોઈ માદક પીણું એટલે કે સામાન્ય રીતે આપણે જેને દારૂ કરીએ છીએ એ બનાવવા માટે ફળોનું જે છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરવામાં આવે છે, જે અજારક શ્વસનનું ઉદાહરણ છે. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં યીસ્ટની હાજરીમાં પ્રક્રિયા કરતા ઇથેનોલ મળશે આપણને, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન ડાયોક્સાઇડના પરકોટા જોવા મળશે, અને સાથે સાથે થોડા ઘણા પ્રમાણમાં ઉર્જા મળે છે. હવે બીજો તબક્કો છે કે પાયરુવેટને જો ઓક્સિજનનો અભાવ હોય, એટલે કે ઓક્સિજન મળે છે પણ પૂરતા પ્રમાણમાં નથી મળતું, તો પાયરુવેટનું શેમાં પરિવર્તન થશે? લેક્ટિક એસિડમાં પરિવર્તન થશે અને આપણને ઉર્જા મળશે. કેટલીક વખત આપણા શરીરના જે સ્નાયુઓ છે એ જકડાઈ જાય છે, એનું કારણ આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, જેથી આપણા ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય છે અને પાયરુવેટનું ઓક્સિજનના અભાવમાં સ્નાયુ પેશીમાં પ્રક્રિયા થઈ લેક્ટિક એસિડ બને છે. આ લેક્ટિક એસિડ જે છે એ દુખાવાનું કારણ બને છે. કોઈ પણ આપણા શરીરમાં જે ભાગ જકડાઈ જાય તેને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તો આ લેક્ટિક એસિડ ઉત્પન્ન ન થાય અને એ સ્નાયુ આપણા જકડાય નહીં, અને થોડા ઘણા પ્રમાણમાં આપણને ઉર્જા પણ મળે છે. એના સિવાય ઓક્સિજનની હાજરીમાં, હવે અહીંયા ઓક્સિજન જે છે જેટલો જોઈએ છે એટલો પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જે પ્રક્રિયા ક્યાં થાય છે? પ્રાણસૂત્રમાં થાય છે. ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ પદાર્થનું દહન થવાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૌથી વધુ પ્રમાણમાં ઉર્જા મળે છે, એટલે કે આ પ્રક્રિયા ક્યાં થાય છે? પ્રાણસૂત્રની અંદર. એટલે ત્યાં આગળ બે તબક્કા થયા. પહેલી પ્રક્રિયા ક્યાં થઈ? ગ્લુકોઝના દહનની, પહેલા કોષરસમાં અને બીજી પ્રાણસૂત્રમાં થાય છે. આટલું આપણે જોયું, એટલે કે ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિબળો આપણે જોયા. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ
के तफावत आपो जायज शोषण अने अजायज शोषण। आपने जो ही गया प्रमाण के आ क्रिया में ऑक्सीजन नो उपयोग थाय छे એટલે જારક શોષણ ની અંદર ઓક્સિજન નો ઉપયોગ થાય છે। જે પણ શ્વસન ઓક્સિજન ની હાજરી માં થાય તેને આપણે જારક શોષણ કહીશું। તો સામે આપણે શું કહીશું કે ઓક્સિજન નો ઉપયોગ ન થાય એટલે ઓક્સિજન ની ગેરહાજરી માં જે શોષણ થાય છે એને આપણે અજારક શોષણ કહીશું। હવે આ ક્રિયા ને અંતે શું મળ્યું આપણને, કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન થાય છે, એના સિવાય ઊર્જા પણ મળે છે। જો ઓક્સિજન ની હાજરી માં આપણને શું મળ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ પાણી અને થોડા વધુ પ્રમાણમાં ઊર્જા મળે છે। સામે આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે। પ્રાણીજન્ય માધ્યમમાં શું મળ્યું છે, લેક્ટિક એસિડ મળ્યું છે। હવે આ ક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થવાથી વધારે ઊર્જા મળે છે, એટલે જે પણ દહનની અંદર વધારે પ્રમાણમાં ઓક્સિજન મળે તો આપણને ઊર્જા પણ વધુ પ્રમાણમાં મળે છે। એના સિવાય આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થતું હોવાથી ખૂબ ઓછી ઊર્જા મળે છે। એટલે કે અહીંયા હું તમને અંદાજિત ગણતરી બતાવું તો અહીંયા 30.8 કિલો જુલ પ્રતિ મોલ જેથી આપણને ઊર્જા મળે છે અને અહીંયા લગભગ 2 કિલો જુલ પર મોલ એટલે આપણને ઊર્જા મળે છે। એટલે કે ખૂબ જ ઓછી પ્રમાણમાં અજારક શોષણની અંદર આપણને ઊર્જા મળે છે, જ્યારે જારક શોષણની અંદર સૌથી વધુ પ્રમાણમાં ઊર્જા મળે છે। અને છેલ્લો પોઈન્ટ જોઈએ કે આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો ક્યાં થાય છે, કોષ રસમાં થાય છે। એટલે કે સૌ પ્રથમ તબક્કો ક્યાં થયો છે, કોષ રસમાં, અને બીજો તબક્કો જે છે એ કણાસૂત્રમાં થાય છે। તો આ બીજો જે તબક્કો છે આપણો ક્યાં થયો છે, કણાસૂત્રની અંદર। હવે અજારક શોષણમાં કહીએ તો આ ક્રિયા સંપૂર્ણપણે ક્યાં થાય છે, કોષ રસની અંદર થાય છે। એટલે અજારક શોષણ છે એ કોષ રસની અંદર તમને જોવા મળે છે। આ પ્રશ્ન જે છે એ બે માસની અંદર વિભાગ બીમાં પૂછાઈ શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી લેજો। હવે આગળનો પ્રશ્ન જોઈએ કે શોષણ માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને ફૂલ આપે છે। એટલે કે આપણે જોઈએ છીએ પ્રમાણે પ્રાણીઓ સ્થળ ઉપર રહે છે એટલે જમીન ઉપર રહે છે, એને સ્થળચર પ્રાણીઓ કહીશું અને જે પાણીમાં રહે એને જળચર પ્રાણીઓ તરીકે ઓળખીશું। હવે તમને બધાને ખબર જ છે કે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ 31% છે અને આપણે શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ। આ વાત થઈ હવાની, એટલે કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21% છે, પરંતુ પાણીની અંદર શું, તો પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેથી પાણીમાં રહેનારા જે સજીવો છે એમનું સ્વાસ્થ્ય ખૂબ જ ધીમું હોય છે, કારણ કે એ દ્રાવ્ય ઓક્સિજનનો પોતાના શ્વસન તરીકે ઉપયોગ કરે છે। તો આપણે જોઈએ તો હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે પાણીમાં જે છે ઓક્સિજન અલ્પ દ્રાવ્ય છે, એટલે કે થોડું દ્રાવ્ય થાય છે અને થોડું દ્રાવ્ય થતું નથી, એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં જે છે પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય થાય છે। આમ છતાં પાણીનું અણુસૂત્ર શું છે, H2O, એટલે પાણીની અંદર પણ થોડા ઘણા પ્રમાણમાં ઓક્સિજન રહેલો છે જેને જળચર પ્રાણીનો ઉપયોગ કરે છે। હવે હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીની તુલનામાં સ્વાદ ધીમો રાખે છે, એટલે કે ઓક્સિજન ઓછો છે તેના કારણે એ લોકોનો સ્વાદ કેવો હોય છે, ધીમો હોય છે, જેથી ઓક્સિજન ઓછામાં ઓછો ઉપયોગ સ્વાસ્થ્ય ધીમો રાખીને પોતાની ઓક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે। આગળનું પ્રશ્ન જોઈએ કે મનુષ્યમાં ઓક્સિજન અને CO2નું પરિવહન કેવી રીતે થાય છે। હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આપણે શ્વસનમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શરીરની બહાર કાઢીએ છીએ। હવે ઓક્સિજન જે છે
આપણા શરીરમાં એટલે કે રુધિરમાં હિમોગ્લોબિન છે એની સાથે ખૂબ જ સારી રીતે એટલે કે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે એટલે કે ઓક્સિજન અને હિમોગ્લોબિન એકદમ એકબીજાથી જકડાઈ જાય છે એટલે કે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે બંધ એકબીજાથી સારી રીતે બનાવે છે તો મનુષ્યમાં શ્વસનતંત્રનું દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું છે આપણું રુધિર જે છે એ લાલ રંગનું દેખાવાનું કારણ હિમોગ્લોબિન છે હિમોગ્લોબિનનું પ્રમાણ જે છે આપણા રુધિરનું પ્રમાણ ડિસાઈડ કરે છે કે એની અંદર કેટલા ટકા હિમોગ્લોબિન છે એનો રંગ ડિસાઈડ કરે છે ઓક્સિજન જે છે હિમોગ્લોબિન સાથે સંકળાય છે અને છેવટે એ કાર્બન ડાયોક્સાઇડ છૂટું પાડે છે જે શરીરની મારફતે શરીરમાંથી નાક દ્વારા એ બહાર જાય છે મનુષ્યમાં શ્વસનરંધક દ્રવ્ય હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે તેથી ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે CO2 પાણીમાં વધારે દ્રાવ્ય છે તેથી મનુષ્યમાં તેનું વહન દ્રાવ્ય અવસ્થામાં થાય છે એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં આપણા શરીરની અંદર દ્રાવ્ય થઈ જાય છે એટલે એ પ્રવાહી મારફતે એ આપણા શરીરની અંદર ફરે છે મનુષ્યમાં તેનું વહન પરિવહન દ્રાવ્ય અવસ્થામાં હવે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર જોઈએ હવે આપણે મનુષ્યના શ્વસન તંત્ર વિશે અભ્યાસ કરીએ આકૃતિ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આકૃતિ શ્વસન તંત્રની છે મનુષ્યમાં જે છે એ શ્વસન જારક શ્વસન થાય છે એટલે કે ઓક્સિજનની હાજરીમાં મનુષ્ય શ્વસન કરે છે હવે તમને પ્રશ્ન વિભાગ ડીની અંદર પૂછાઈ શકે કે મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો તો તમારે આકૃતિ આ સારી રીતે તૈયાર કરવાની છે અને એના જે ભાગો જે કાર્ય કરે છે એ કાર્યો તમારે તૈયાર કરવાના છે આપણે સમજીએ કે સૌપ્રથમ હવા જે છે હવા એટલે કે આપણે શું સમજીશું ઓક્સિજન આપણે નાક દ્વારા ઓક્સિજન વાતાવરણમાંથી આપણા શરીરમાં લઈએ છીએ તો મનુષ્યમાં નસકોરા દ્વારા હવા શરીરમાં આવે છે એટલે કે આ નાસિકા કોટર દ્વારા હવા જે છે એ શરીરની અંદર દાખલ થાય છે નસકોરા દ્વારા આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના નાના રોમ જેવા વાળ દ્વારા ગળાય છે એટલે કે નાકની અંદર કેટલાક રોમ આવેલા છે વાળ આવેલા છે જે શું કરે છે કે અન્ય જે સૂક્ષ્મ જીવો હોય કે માટી હોય ધૂળના રચકણો હોય એને શું કરે છે એ રોમ રોકી લે છે એને આગળ શ્વાસનળીની અંદર થઈને ફેફસામાં જવા દેતો નથી એટલે કે તે રોમ જે છે એ આ બધી જે અશુદ્ધિઓ છે એ નાસિકા કોટરની અંદર રોકી રાખે છે જેથી શરીરમાં આવનારી હવામાં આવેલી ધૂળ અને બીજી અશુદ્ધિઓ રહી થવા બને આ માર્ગમાં શ્લેષ્મનું અસ્તર પણ હોય છે એટલે કે નાકની અંદર જે છે એ થોડાક ઘણા પ્રમાણમાં ભીનું તમને જોવા મળે છે જે શું કરે છે માટીના કણો હોય ધૂળના કણો હોય એને ચોંટી જાય છે જેના કારણે શ્વસન તંત્રની અંદર આ અશુદ્ધિઓ પ્રવેશે નહીં જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અહીંયાથી હવા ગ્રીવા દ્વારા ફેફસામાં વહન પામે છે એટલે કે નાસિકા કોટરથી આ જે છે એ શ્વાસનળી મારફતે ફેફસાની અંદર હવા જાય છે કંઠનળીના પ્રદેશમાં કાસીની વલયમય રચના હોય છે જે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ ન થઈ જાય એટલે કે આ જે કાસીમય રિંગો જે છે એ વલયો જે છે એ શ્વાસને શ્વાસનળીની અંદર જ જવા દે છે બરાબર આ કંઠનળી જે છે જ્યાંથી આપણો અવાજ બહાર આવે છે અને આ સ્વરયંત્ર છે હવે તમે ધ્યાનથી જોશો તો કંઠનળી અને સ્વરયંત્ર એટલે શ્વાસનળી અને સ્વરયંત્ર બંને એકબીજાની નજીક છે હવે જ્યારે તમે ખાતા બોલો બરાબર તો બની શકે કે તમને
જે ઠસકો પણ લાગી શકે છે। તો આ જે છે અહીંયા એક ઘાંટી ડાકણ આવેલું હોય છે। શ્વાસ લેતી વખતે શ્વાસનળી ખુલે છે અને જમતી વખતે કંઠનળી ખુલે છે, જે ઘાંટી ડાકણ દ્વારા સુરક્ષિત હોય છે। હવે પહેલા તો આપણે એ જોઈ લઈએ કે શ્વસન તંત્રના અંગો કયા કયા છે। માનવનું જે શ્વસન તંત્ર છે એના અંગો તો નાસિકા, કોટર, શ્વાસનળી, ફેફસા, પાસળીઓ, શ્વાસવાહિની, સૂક્ષ્મ શ્વાસવાહિની, વાયુગોષ્ઠો, સૌથી છેલ્લે જે છે નાનામાં નાનો અંગ કયો છે, વાયુગોષ્ઠ છે, જે એક નાના ફુગ્ગા જેવી રચનાઓ છે જે ફૂલે છે અને સંકોચાય છે। એના સિવાય ઉરોદર પટલ આવેલું છે। પાચન તંત્રની અંદર મેં સમજાવ્યું છે કે ઉરોદર પટલનું કામ શું છે। તો ઉરોદર પટલ કોને કહેવાય, ઉરસ વત્તા ઉદર બંને ભેગા મળીને ઉરોદર પટલની રચના કરે છે। એટલે ઉરસ પ્રદેશ એટલે છાતીનો ભાગ અને ઉદર એટલે પેટનો ભાગ, આ બંનેની વચ્ચે જે પડદો આવેલો છે તેને ઉરોદર પટલ તરીકે ઓળખાય છે। હવે આ ઉરોદર પટલ જે છે એ જ્યારે શ્વાસ અંદર લેવામાં આવે ત્યારે એ નીચેની તરફ દબાય છે અને જ્યારે ઉચ્છવાસ કાઢવામાં આવે એટલે શરીરમાંથી શ્વાસ બહાર કાઢવામાં આવે ત્યારે ઉરોદર પટલ ઉપરની તરફ જાય છે। આ જ રીતે જેટલી વખત આપણે શ્વાસ લઈએ છીએ એટલી વખત ઉરોદર પટલ અપ એન્ડ ડાઉન ઉપર નીચે થયા કરે છે, જેથી વાયુઓને આવા જવામાં સરળતા રહે છે। હવે આપણે જોઈએ તો ફેફસાની અંદર આ માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે અને જે અંતમાં કે છેવટે ફુગ્ગા જેવી રચનામાં પરિણામે છે, જેને વાયુગોષ્ઠ કહે છે। એટલે કે આ જે રચના છે એ સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં પહેલાં વિભાજિત થાય છે અને આ શ્વાસવાહિકાઓ જે છે એ આ નાના નાના જે બબલ્સ જેવા દેખાય છે એ વાયુગોષ્ઠ છે, બરાબર, એ વાયુગોષ્ઠોની અંદર વિભાજન પામે છે। વાયુકોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે। એટલે આ વાયુકોષ્ઠોની અંદર હવા જેટલી વખત આપણે ઓક્સિજન લઈએ એટલી વખત જે છે વાયુકોષ્ઠો ભરાય જ છે અને સંકોચાય છે। વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એટલે કે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાસળીઓ ઉપસી આવે છે અને આપણો ઉરોદર પટલ ચપટો બની જાય છે। એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે છાતીનો ભાગ તમે જોયો હોય તો એ બહારની તરફ આવે છે જ્યારે આપણે શ્વાસ રોકીએ ત્યારે, અને ઉરોદર પટલ ચપટો બને છે, તેના પરિણામ સ્વરૂપ ઉરસીય ગુહા મોટી બને છે। એટલે કે આ ઉરોદર પટલ ઉપર જાય છે અને આ પોલાણ જે છે એ વધે છે। આ કારણથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠોને હવાથી ભરી દે છે। જ્યાં સુધી હવાનો તફાવત ના સર્જાય ત્યાં સુધી શ્વસન કરી શકતા નથી, તેથી હવાનો તફાવત હોવો જરૂરી છે। એટલે કે એક જગ્યાએ વધારે હવા અને એક જગ્યાએ ઓછી હવા હોય તો જ વાયુકોષ્ઠોની અંદર હવા ભરાશે। રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠોમાં મુક્ત કરવા માટે લાવે છે। વાયુકોષ્ઠો રુધિર કેશિકાઓના રુધિર વાયુકોષ્ઠની હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે છે। એટલે કે આ વાયુકોષ્ઠો જે છે એ ઓક્સિજનનો વિનિમય કરે છે, ઓક્સિજન શરીરમાં દાખલ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને છૂટું કરે છે। શ્વાસોચ્છવાસક ચક્ર દરમિયાન જ્યારે વાયુ અંદર અને બહાર આવ જાવ કરે છે ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા ધરાવે છે, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે છે। મનુષ્યના શ્વસન તંત્રની અંદર મુખ્ય રીતે નાસિકા, કોટર, શ્વાસનળી, ફેફસા, પાસળીઓનો સમાવેશ થાય છે। હવે ફેફસા જે છે એ એક જોડી આવેલા છે, એક જોડ ફેફસા છે, એની અંદર વાયુકોષ્ઠો એટલે કે રુધિર કેશિકાઓના અંતે છેડા ઉપર વાયુકોષ્ઠો આવેલા હોય છે, જેની રચના કંઈક આવી હોય છે ફુગ્ગાઓ જેવી। આની અંદર ઓક્સિજન ભરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ છૂટું પડે છે। હવે શ્વસનતંત્ર પરથી એક પ્રશ્ન છે
કે વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચના હોય છે? તો આપણે જોયું પ્રમાણે કે વાયુ કોષ હોય છે અને તેની ફરતે રુધિર કેશિકાઓ આવેલી હોય છે જે ઓક્સિજનનો વહન કરે છે. અત્યાર સુધી આપણે શ્વસન તંત્ર સમજ્યા. હવે આગળના વિડીયોની અંદર આપણે વહન જોઈશું. ધન્યવાદ.